हेलो स्टूडेंट्स, આગળના વિડિયોમાં આપણે પરિમિતિ વિશે જોયું હતું. આ વિડિયોમાં આપણે ક્ષેત્રફળ વિશે જોવાનું છે. ક્ષેત્રફળ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુએ રોકેલી જે આખી જગ્યા છે તેને ક્ષેત્રફળ કહેવાય. પરિમિતિ કોને કહેવાય? તો કે હદની લંબાઈને પરિમિતિ કહેવાય. એટલે કે જુઓ, આ લંબચોરસ છે તો એની જે હદ ક્યાં છે? તો કે આ લાઈન, આ લાઈન અને આ લાઈન, આ જે ચાર લાઈન છે એની હદ કહેવાય કે એની અંદર એ આખી વસ્તુ સમાયેલી છે. તો એ હદની ખાલી જે આ લંબાઈ છે એને પરિમિતિ કહેવાય. પણ ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે જે આખી વસ્તુ છે એટલે કે આ લંબચોરસે જેટલી જગ્યા રોકી છે એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. પરિમિતિમાં શું કરતા હતા? તો કે આપણે તેની બાજુ જે છે તેની લંબાઈનો સરવાળો કરતા હતા. કારણ કે કોઈ પણ વસ્તુ ફરતે એની વાડ એટલે કે એની જે લંબાઈ છે ટોટલ એને પરિમિતિ કહેવાય. પરંતુ ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે જે આખી જગ્યા રોકેલી છે આ બધી અંદરની જગ્યા એને ક્ષેત્રફળ કહેવાય. એટલે કે અંદરની આખી જગ્યાની ગણતરી કરવાની આવે એને ક્ષેત્રફળ કહેવાય. જુઓ અહીંયા શું કીધું છે કે આપેલા જે છાયાંકિત આકારો છે એના ક્ષેત્રફળ શોધો અંદાજે. અહીંયા દરેક ચોરસની લંબાઈ કીધી છે 1 સેન્ટીમીટર. જો છાયાંકિત આકાર કુલ કેટલા ચોરસમાં છે, એને રોકેલી જગ્યા કેટલી છે? તો કે 15 ચોરસ છે. બરાબર છે? 5 5 1 5 5 2 10 ને 5 3 15 ચોરસ જેટલી જગ્યા રોકે છે. અહીં દરેક ચોરસની લંબાઈ 1 ચોરસ મીટર છે, 1 ચોરસ સેન્ટીમીટર. જો અહીંયા કીધું છે કે દરેક ચોરસની લંબાઈ 1 સેન્ટીમીટર છે, પરંતુ બધી બાજુની જો કરીએ તો કેટલી થાય? 1 ચોરસ સેન્ટીમીટર. તો દરેક ચોરસનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે શું? તો કે ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 1 ચોરસ સેન્ટીમીટર છે. તો જગ્યા કેટલી રોકે છે? 15. તો આવા 15 ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 15 × 1 બરાબર 15 ચોરસ સેન્ટીમીટર. હવે જુઓ આ ભાગ જોઈએ કે અહીં છાયાંકિત ક્ષેત્રફળ જુઓ કેટલા ખાના રોકે છે. પહેલાં આપણે ગણી લેવાના. જો આપણે ગણીએ તો ખબર પડે કે આ જે છાયાંકિત આકાર છે એ 23 આખા ખાના રોકે છે. આખા કેટલા રોકે છે પહેલાં એ ગણવાના. તો કે 23. તો આખા ખાના દ્વારા થતું ક્ષેત્રફળ 23 ચોરસ સેન્ટીમીટર. કારણ કે 1 ચોરસનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર છે એટલા માટે. અને અડધા કેટલા રોકે છે? તો કે આ અડધા અડધા જે છે 1 2 3 4 5 અને 6. તો કે છાયાંકિત આકાર છે એ 6 અડધા ખાના રોકે છે. એટલે કે આખા ખાના કેટલા થયા? 3. 6 6 અડધા, તો એના આખા કરીએ તો 3 આખા ખાના થાય. તો એ 3 આખા ખાના દ્વારા થતું ક્ષેત્રફળ 3 ચોરસ સેન્ટીમીટર. તો કે 23 વત્તા 3 એટલે કે 26 ચોરસ સેન્ટીમીટર થાય. એવી જ રીતે અહીંયા જોઈએ આખા ખાના કેટલા રોકે છે? 1 2 3 4 5 6 7 8. 8 આખા ખાના રોકે છે. અડધા કેટલા રોકે છે? 1 2 3 4 5 6 7 8. તો 8 અડધા રોકે છે. તો 8 આખા ખાના દ્વારા થતું ક્ષેત્રફળ 8 ચોરસ સેન્ટીમીટર. અને 8 અડધા ખાના દ્વારા થતું ક્ષેત્રફળ કેટલું થાય? 8 અડધા ખાના એટલે ઓમ ગણીએ તો 4 આખા થાય. તો એના દ્વારા થતું ક્ષેત્રફળ 404 ચોરસ સેન્ટીમીટર. તો 8 વત્તા 4 બરાબર 12 ચોરસ સેન્ટીમીટર. એવી જ રીતે અહીંયા આપેલા છે એનું ક્ષેત્રફળ શોધવાનું થાય. જુઓ હું 2 એક્ઝામ્પલ કરાવું, આ કરાવું છું. જુઓ આખા કેટલા ખાના થાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો શું થાય? તો કે આખાનું 16 થાય. ડીનું ક્ષેત્રફળ કેટલું થશે? જુઓ આકૃતિ, ડીનું ક્ષેત્રફળ 16. અને હવે આની પરિમિતિ કહે તો શું કરવાનું? તો કે તેની બધી બાજુની લંબાઈનો સરવાળો કરવાનો. તો કે આ બાજુનું કેટલું થાય? 2. કારણ કે 1 આનું 1 આનું 1 એટલે 2 2 ને 2 4 2 ને 3 6 8 10. પછી આ બાજુનું ગણીએ તો 12, આ બાજુનું ગણીએ તો 14. પછી આ એક બાજુ ગણીએ તો 15, આ બાજુ ગણીએ તો 16, આ બાજુ ગણીએ તો 17, આ બાજુ ગણીએ તો 18. અને હવે કઈ બાજુ બાકી રહી? ગણો જોઈએ કઈ બાજુ બાકી છે. તો કે આકૃતિ ડીનું ક્ષેત્રફળ 16 સેન્ટીમીટર. અને પરિમિતિ કેટલી થાય? તો કે પરિમિતિ એટલે કે બધી બાજુની લંબાઈનો સરવાળો. એટલે કે 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 17 18 19 અને
वीस तो परिमिति केटली थाय वीस एवी ज रीते तमारे बधा आकारना क्षेत्रफळ अने परिमिति शोधवानी छे। अहींया जुओ आपेला रेखांकित भागनुं क्षेत्रफळ शोधो। दरेक चोरसनी लंबाई एक सेंटीमीटर छे तो क्षेत्रफळ माटे शुं करवानुं? तो कि अहीं रेखांकित भागनुं क्षेत्रफळ शोधवानुं छे। सौ प्रथम रेखांकित भागने आवरी लेता बे लंबचोरस एवी रीते दोरीए कि जेथी बंने लंबचोरसमां ढंकायेलो भाग जे ते लंबचोरसनो अर्धो भाग जग्या रोकी शकतो होय। एटले कि अहींयाथी आपणे एवा बे लंबचोरस एटले कि आ एक लंबचोरस अने आ बीजु लंबचोरस एना लीधे शुं थाय? तो कि जे लंबचोरसनो अर्धो भाग छे ई जग्या रोके। तो लंबचोरस एक केटला खाना रोके छे गणो जोईए? तो कि लंबचोरस एक जे छे ते कुल वीस खाना रोके छे। एटले कि अहींथी आ एक लंबचोरस अने आवड़ो आ बीजो लंबचोरस એટલે બે થઈને વીસ વીસ ખાના રોકે છે। તો એકમાં કુલ વીસ રોકે છે તો એકનું લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે વીસ ચોરસ સેન્ટીમીટર। પછી તો કે કુલ દસ ખાના રોકે છે, આનું કેટલું થાય? વીસ। અને બીજો લંબચોરસ જે છે, હવે અહીંયાથી આટલો લંબચોરસ બે ગણીએ તો એ કેટલા ખાના રોકે છે? એ દસ ખાના રોકે છે। તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? દસ ચોરસ સેન્ટીમીટર। હવે લંબચોરસ એકમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ એકમાં ક્ષેત્રફળનું અડધું, એટલે કે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ જો લંબચોરસ એકમાં શોધવું હોય તો લંબચોરસ એક જે છે એનું જે ક્ષેત્રફળ થાય તેનું અડધું થાય, એટલે કે પાંચ ચોરસ દસ ચોરસ સેન્ટીમીટર। હવે લંબચોરસ બેના રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? દસ, કારણ કે એ દસ ખાના રોકે છે। તો હવે એમાં જે આ છાયાંકિત ભાગ છે એનું ક્ષેત્રફળ કેવું થાય? એના કરતાં અડધું, એટલે કે દસના છેદમાં પાંચું ક્ષેત્રફળ, એટલે કે દસ વત્તા પાંચ બરાબર પંદર ચોરસ સેન્ટીમીટર। જુઓ આખા જે આ ચોરસ છે એમાંથી બે લંબચોરસ બનાવી લીધા, આ એક લંબચોરસ આ બીજો લંબચોરસ। હવે આ લંબચોરસ છે બરાબર છે એ કેટલો ભાગ રોકે છે? તો કે એનું જે ક્ષેત્રફળ છે તે કુલ વીસ ખાના રોકે છે, એટલે કે વીસ થાય, જ્યારે લંબચોરસ બે છે એ દસ ખાના રોકે છે તો એનું ક્ષેત્રફળ દસ થાય। હવે લંબચોરસ એકમાં જે છાયાંકિત ભાગ છે એ એટલે કે લંબચોરસ જે આખું હતું આ એનો અડધો, એટલે કેટલા થાય? દસ। હવે અહીંયાથી જે લંબચોરસ બે છે એ દસ ખાના રોકે છે બરાબર છે, આ જે લંબચોરસ છે તે, તો છાયાંકિત ભાગ છે એ એનો અડધો, એટલે કે દસના અડધા કેટલા થાય? પાંચ। તો આના કેટલા થયા? દસ, કારણ કે આખાનું વીસ થતું હતું એના અડધા દસ। હવે લંબચોરસ બેમાં કેટલા થાય? તો કે આખાના દસ થતા હતા એના અડધા પાંચ, એટલે કે દસ વત્તા પાંચ આખા કુલ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ થાય, એટલે કે પંદર ચોરસ સેન્ટીમીટર એનું જે છે એ ક્ષેત્રફળ થાય। અહીંયા શું આપેલું છે? તો કે ત્રણ સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસમાંથી સમાન બાજુવાળો એક ત્રિકોણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બને છે। આવા બત્રીસ આકારની મદદથી જગ્યા ન વધે તેવી રીતે ડિઝાઇન દોરો અને ડિઝાઇનનું ક્ષેત્રફળ શોધો। જુઓ લંબચોરસની લંબાઈ કેટલી છે? ચોવીસ સેન્ટીમીટર। લંબચોરસની પહોળાઈ છ, તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ ચોવીસ ગુણ્યા છ બરાબર એકસો ને ચુમ્માલીસ ચોરસ સેન્ટીમીટર છે આનું ક્ષેત્રફળ થાય। પરિમિતિ શોધવાનું સૂત્ર શું? તો કે લંબાઈનો સરવાળો, લંબાઈ વત્તા લંબાઈ, અથવા તો બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ લંબચોરસ માટે, જ્યારે ક્ષેત્રફળ માટે તો કે ક્ષેત્રફળ માટે ચોરસ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબચોરસના ક્ષેત્રફળ માટે સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો આવી રીતે પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધવાના છે।